વિદ્યાર્થી મિત્રો પાઠ ત્રણ આટલા બધા રમત અધ્યાયપુથી શરૂ કરીશું આ કવિતા તમે લખી જ હશે બરાબર હા હવે અહીંયા જુઓ પ્રશ્ન બે ખોટો શબ્દ છેકીના ખોનમૂનો આપ્યો છે આ તમારે જાતે જ વાંચવાનું છે ને કવિતા કેમ મોઢે કરાવી એ ખબર પડી હશે કે ચાલો આ એક જે નમૂનો આપ્યો છે કરો રમકડા કૂચ કદમ હવે અહીંયા છે ચૂક કદમ ને અહીંયા છે કૂચ કદમ જે ખોટો શબ્દ છે એની પર ફૂટપટ્ટી વડે લીટી દોરવાની છે બરાબર હવે જે સાચો શબ્દ કવિતામાં છે એ આપણે રાખવાનો બાકીનો છેકી નાખવાનો હવે અહીંયા આગળ પાછળ છે પાછળ આગળ તમારે જાતે વાંચવાનું છે વાંચન તમારું છે અને કવિતામાં જોઈને સાચો જવાબ રવા દેવાનો છે ખોટો જવાબ છેકી નાખવાનો છે હવે પ્રશ્ન બે છે તમે જે રમકડામાંથી રમ્યા હોય એ રમકડાને ગોળમાં લીલો રંગ કરો અહીંયા આઠ રમકડા આપેલા છે મારા હિસાબે તો દરેક રમકડા સાથે રમ્યા હશો તમારું પહેલું રમકડું ઘૂઘરો આને કહેવાય ઘૂઘરો હા હવે જે રમકડા સાથે તમે રમ્યા હોય ત્યાં લીલો રંગ કરો આ ગોળમાં જે રમકડું નહીં રમ્યા હોય એને છોડી દો ચલો આગળ પ્રશ્ન ચાર સૂચના પ્રમાણે કરો અહીંયા સૂચના લખી છે રંગ પૂરો તમારે જાતે વાંચવાનો છે હું એક જ બતાવું છું તમારો મનપસંદ રંગ પૂરો અહીંયા જે લખ્યો હશે એ વાંચો ને એ પ્રમાણે કરો બીજા ચિત્રમાં જે લખ્યો હશે એ વાંચો એ પ્રમાણે તમને વાંચતા આવડવું જોઈએ મમ્મી પપ્પાએ મદદ કરવાની નથી પોતે વાંચશે બાળકો જાતે આ પ્રશ્ન પામ પણ હું ફક્ત સમજાવું છું સાચું હોય ત્યાં ખરું કરો નમૂનો આપ્યો છે ચાવીવાળું રમકડું બે ચિત્ર આપેલા છે આમાં ચાવીવાળું કયું છે રેડિયો ચાવીથી ચાલે કે આગ ગાડી ચાવીથી ચાલે એ રમકડીઓ પર ખરું કર્યું છે હવે અહીંયા જે છે એ તમારે વાંચવાનું ને પછી તમારે કરવાનું કારણ કે તમે આ બધા રમકડા રમ્યા છે ટીચર રમ્યા નથી હં તમારું બાળપણ યાદ કરવાનો છે પ્રશ્ન છ એ હમણાં નથી કરવાનો પ્રશ્ન સાત છે વાર્તા રૂપેશ કાકાના ટોય હાઉસની જ વાર્તા છે ચિત્ર જોઈને બોલતા જવાનું આ રૂપેશ કાકાનું ટોય હાઉસ છે એમાં ઘણા બધા રમકડા છે રૂપેશ કાકા છોકરાઓ સાથે રમે છે હં પછી અહીંયા શ્રીકાંત અને અક્ષય રમે છે એ લોકો શ્રીકાંત અને અક્ષય રમે છે ને આ કોણ રૂચા હા એ પણ રમવા આવી છે પછી ટીચર બનેલી રૂચા વાંદરા સાથે ટીચર ટીચર રમે છે પછી અહીં છે સાપસીડી અક્ષય અને શ્રીકાંત રમે છે અને સાચુકલા કબૂતરને રૂચા શું કરવા ગઈ કે રમકડાનું સમજીને પકડવા ગઈ ને કબૂતર ઉડી ગયું બરાબર હવે છે ચાર સવાલના જવાબ ટીચરે લખ્યા છે તમારે જોઈને સરસ અક્ષરે લખવાનું છે એકદમ સરસ અક્ષરે ધીમે ધીમે એક સવાલ લખો બે સવાલ લખો પછી બ્રેક લઈ લો પાછા એક સવાલ લખો બીજો સવાલ લો બ્રેક લો પછી નોટમાં એક સવાલ બે સવાલ બ્રેક લો બ્રેક લો એટલે રિસેસ લઈ લો મમ્મીને કહેજો થોડીવાર પછી બે બે સવાલોના જવાબ જ લખવાના પણ એકદમ સરસ અક્ષરે ને ભૂલ વગર બે શબ્દ વચ્ચે જગ્યા બીજું અહીંયા જોજો ટીચરે લીટી લંબાવી દીધેલી છે બધી ટીચરે લીટી ફૂટપટ્ટી વડે પેનથી લંબ પેન્સિલથી લંબાવી છે બંને બાજુ કારણ કે જરાક જવાબ મોટા હશે એવું મને લાગેલું ને છે મોટા પણ સારી રીતે લખશો તો સમાય જાય છે બરાબર હા આજે ચાર જ સવાલના જવાબ કરશું સ્વાદ્યાયપોથીમાં પણ અને નોટમાં પણ હા ચાલો અહીં અને બીજું વાલી મિત્રો માટે કે આમાં બાર સવાલ જવાબ છે બાર સવાલ જવાબ છે આપણે ચાર ચાર જ કરશું પણ ચાર કરશું એ પરફેક્ટ કરજો કારણ કે આટલા બાર બાર સવાલના જવાબ ટીચર મોબાઈલની અંદર ચેક કરી શકશે નહીં મારે મજબૂર થઈ જવું પડશે એ તમારે ચેક કરવું પડશે મારામાં જોઈને તમે એકનું ચેક કરી શકો મારેથી ચાલીસનું ચેક નહીં થશે બરાબર એટલે તમારે થોડું ધ્યાન આપવાનું છે ચાલો અહીંયા લખીએ પાઠ પાઠ ત્રણ સવાલ જવાબ આપણે જે નિબંધ લખ્યો છે એ મોડે નથી કરવાનો તમારી ભાષા શૈલી વધારે એ માટે નિબંધ લખાવેલો છે હા ચાલો સવાલ જવાબ લખીશું સવાલ એક મારી સાથે લખો એટલે ભૂલ નહીં પડે હું ધીમે ધીમે તમને લખાવું છું સવાલ એક રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું રૂપેશ કાકાને બે લીટીને અડીને ધીમે રહીને લીટીને અડવાનું ભૂલવાનું નહીં રૂપેશ કાકાને આ વખતે મારે બે છોકરાઓને ફરી ભૂસીને લખો એમ કહેવું પડ્યું આવું કામ નહીં કરાય હા જે ટીચર ઓર્ડર આપે એ જ પ્રમાણે સરસ કામ કરાય રૂપેશ કાકાને કેમ બે શબ્દ વચ્ચે યોગ્ય અંતર કેમ ગમતું ન હતો મ સીધો સીધો લખો ગમતું માથે અનુસ્વાર અનુસ્વાર ઘણા છોકરાઓ ભૂલી જાય છે ન હોતું નહોતું પર પણ અનુસ્વાર તું પર પણ પ્રશ્નચિન્હ જવાબ એક રૂપેશ કાકાને લખો રૂપેશ જરા મોટા જવાબ છે મોટું બનવું છે ને હવે ધીમે ધીમે મોટા થાવો છો ને એટલે મોટા જવાબો લખતા પણ આવડવા જોઈએ હં રૂપેશ કાકાને એટલે ફક્ત ગુજરાતીનો વિષય ચલાવીશ કે તમને અઘરું ના પડે જે મોટી વસ્તુ હોય ત્યાં ટીચર એક જ વિષય ચલાવશે રૂપેશ કાકાને બાળકો લખો બાળકો અળનો યોગ્ય વળાંક ગમતા ન હતા ગમતા હતા સોરી ગમતા હતા ખૂબ ગમતા હતા એમને અને એમના સંતાનો એમના સંતાનો સંતાનો એટલે બાળકો સંતાનો અમેરિકા રહેવા ગયા અમેરિકા રહેવા ગયા ણા યા પર અનુસ્વાર ગયા હતા પછી રૂપેશ કાકાને એકલ વાયુ એકલ વાયુ એટલે એકલું એકલું એકલ વાયુ ભૂલ થઈ ગઈ છે એકલ વાયુ એક લ વાયુ યુ પર અનુસ્વાર વપર નથી એકલ વાયુ રહેવું ગમતું ન હતું વાયુ એટલે એકલું એકલું સંતાનો બાળકોના સિવાય વગર હા રહેવું તમે પણ મામાને ત્યાં જાઓ છો તો મમ્મી દાદી દાદાને ગમતું નથી ને એ રીતે આ રૂપેશ કાકાને પણ એકલવાયુ લાગતું હતું રહેવું ગમતું ન હતું બાળકો સિવાય ગમતું ન હતું ન હતું બરાબર માથે અનુસ્વાર તના ચાલો સવાલ બે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા હાઉસમાં હવે તને માથે ઊંધો માત્રા છે ઊંધો માત્રા ટોય હાઉસમાં હા ટોય આ કેમ ઊંધો આવે એ તમે આઠમા નવમા ધોરણમાં શીખશો હમણાં સમજાવીશ તો પણ નહીં ખ્યાલ આવે પણ જે છે એ શીખવાનું છે ઊંધો માત્રા હાઉસમાં કયા કયા રમકડા હતા કયા કયા યના માથે અનુસ્વાર રમકડા રમકડા કે રમકડું બંને વખતે માથે અનુસ્વાર આવે જ છે રમકડા હતા પ્રશ્નચિન્હ જવાબ બે ટોય હાઉસમાં ઘણા બધા રમકડા હતા આપણે વાંચ્યો ને પાઠ થોડાક લખીએ આપણે હા વધારે નહીં હાઉસમાં ચાવી વાળા નીચે અલ્પ વિરામ લેજો રીમોટ વાળા આપણે નિબંધમાં પણ લીધેલું ને આ બંને રમકડાના નામ હં રીમોટ વાળા તાલી પાડતા તાને ઉપર અનુસ્વાર અલ્પરામ કુદકા મારતા કૂદકા મારતા પર અનુસ્વાર અલ્પૈરામ દિવાલ પર ચઢતા चढ़ता हवा उड़ता, उड़ता। पी एक तर चार ચાર ડોટ વગેરે ચાર ડોટ એટલે ઘણા બધા એની પાછળ નામ નથી લખ્યા ટીચરે પણ વગેરે રમકડા હતા ગુજરાતીમાં વગેરે શબ્દ એવો છે કે ઘણું બધું લખવાનું હોય ત્યાં વગેરે લખીને આપણે શોર્ટકટમાં કામ કરી શકીએ જવાબ ટૂંકાવી દીધો નહીં તો લગભગ અહીંયા સુધી રમકડાના નામ આવતે બીજા પાના સુધી એ પણ ઉડતો હં એટલે ટીચરે તમને નાનો જવાબ બનાવી આપ્યો વગેરે લખીને બરાબર ને તમારે લખવાનો છે એટલો બધો મોટો જવાબ નાના છોકરાઓ માટે ના હોય પણ હવે મોટું થવું છે એટલે મોટા જવાબો લખીશું હમ ચાલો સવાલ ત્રણ રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું હા બધાને એ વસ્તુ તો યાદ રહી જ જાય છે શું લખ્યું હતું એક રમકડું આપી જાઓ ને બે રમકડા લઈ જાઓ હા એક કાપીને બે લેવાનો હોય તો બધા જ દોડે મારો તો આખો ક્લાસ દોડી જાય બરાબર ને લખો રૂપેશ કાકા એ પાટિયા પર બે લીટીને અડીને બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા પાટિયા પર શું લખ્યું હતું શું લખ્યું ખ અડધો યને જોડાય માથે અનુસ્વાર લખ્યું હતું હતું મા પણ તું ને માથે અનુસ્વાર પ્રશ્ન છેલ્લા જવાબ ત્રણ રૂપેશ કાકાએ રૂબાર નહીં જવો જોઈએ રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું ખ અડધો ય ને લખ્યું પ્રશ્ન ચિહ્ન નહીં આવશે હતું હતું લખે તમારે નીચે જગ્યાએ તો લખી શકો છો હતું માથે અનુસ્વાર અહીંયા અલ્પયરામ હતું ની બાજુમાં અલ્પ ને ઓપન ઇન્વર્ટેડ કોમા અને ગુજરાતીમાં કહેવાય અવતરણ ચિહ્ન શરૂ આ અઘરું લાગે છે મને અંગ્રેજી સહેલું લાગે છે એટલે હું કહું છું ઓપન ઇન્વર્ટેડ કોમા ઓપન એટલે શરૂ થાય છે ઓપન થાય છે વાક્ય બોલવાનું શું લખેલું હતું એક રમકડું એક રમકડું

લઈ જાઓ લઈ જાઓ આજકાલ પાટિયા પર શું લખાય છે દુકાનની બહાર માસ્ક પહેરીને આવો સેનેટાઈઝર લગાવો બરાબર હવે અહીંયા પૂર્ણવિરામ વિરામ પહેલાં આપણે ક્લોઝ ઇન્વર્ટેડ કોમા કરવાનું છે પૂર્ણ વિરામ એના પછી આવશે અહીંયા આવશે પૂર્ણ વિરામ બરાબર ચાલો હવે સવાલ ચાર ટોય હાઉસમાંથી ટોય હાઉસમાં ઊંધો માત્રા નીચે પૂછડે મીંડું ઊંધું જ કરવાનું પાછું હા ટોય હાઉસમાં હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લાવે છે કયા પર અનુસ્વાર બે રમકડા રમકડાની ઉપર અનુસ્વાર લઈ આવ્યો લઈ આવ્યો અડધો યને જોડાય પ્રશ્ન છે જવાબ ચાર ટોય હાઉસ માત્રા માત્ર કેવું કરશો ઊંધો ટોય હાઉસ માંથી અક્ષય શું આવડી ગયો છે હવે મારે બોલવું નથી પડતું અક્ષય એક જેસીપી ટીચરે બતાવેલી ને હ જેસીપી નહીં સમય જરાક સરખું લખું જે સી બી આવી ગયું અને બીજું બીજું જો પર અનુસ્વાર બોલતું બોલતું તું ને ઉપર અનુસ્વાર વાંદુ વાંદરું વાપર અનુસ્વાર લઈ આપ્યો જો દીકરાઓ લાંબા સવાલ જવાબ છે ગભરાતા નહીં ધીમે ધીમે લખશો બે બેગ તો લખાઈ જશે ઓકે